સુરતના પાંડેસરા પોલીસે એક જાણવા જોગ અરજીમાં 29 કલાક સુધી યુવકને ગોંધી રાખી ફટકાર્યો હોવાનો કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે. 151 ની કલમ બાદ રવિવારે સાંજે જામીન પર છૂટેલા યુવકની ઇજાગ્રસ્ત હાલતમાં આજે વહેલી સવારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની માતાએ પોલીસ પર ગેરકાયદેસર ગોંધી દીકરાને માર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. વડોદ ગામમાં આવેલા લક્ષ્મીનારાયણમાં રહેતા અનિલ ચિંતામણી કરિયાણાની દુકાન ચલાવે છે અને સાથે ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ પણ કરે છે. ગત શુક્રવારે સવારે નજીકમાં રહેતા રાજેન્દ્ર મિશ્રાના મકાનમાં વાયરિંગ કરવા માટે ગયો હતો, જ્યાં ભાડુઆત રાજુ સાથે બોલચાલ થતા અનિલ કામ કર્યા વગર પરત આવી ગયો હતો. ત્યારબાદ ભાડુઆત પણ શુક્રવારની મોડી સાંજે કોઈ અજાણ્યા ઈસમોને હુમલો કરી માર માર્યો હતો, જેને લઈને આ હુમલો અનિલે કર્યો હોવાની શંકાને લઈને રાજુ શુક્રવારની રાત્રે પત્ની સાથે અનિલના ઘરે આવી તોડફોડ કરી ધમાલ કરી ગયો હતો. ત્યારબાદ અચાનક શુક્રવારની રાત્રે પોલીસ અનિલની શોધમાં તેના ઘરે આવી હતી. શનિવારની સવારે પોલીસ અનિલને લગભગ 11 વાગે ઘર નજીક ઉપાડી ગઈ હતી. પાંડેસરા વિસ્તારની અંદર પાછી ચોંકાવનારી હકીકત જાણવા મળી છે. ત્યારે સામાપાપનો આક્ષેપ છે કે પાંડેસરા પોલીસ 23 તારીખથી અનિલભાઈને પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું, ત્યારે એને માર મારવામાં આવ્યો હતો, ત્યારે એને સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સિવિલની અંદર એમએનસી ફાટવામાં આવી છે અને અત્યારે આપણી સાથે બેન જોડાયા છે, એમની મમ્મી આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીએ અને હકીકત જાણવાની કોશિશ કરીએ કે શું થયું છે. જી, આપકા નામ? મેરા નામ રાજપતિ હૈ. જી, ક્યા ઘટના બની થી? હમારે લડકે કો પુલિસ વાલે ને લે ગયા, બહુત બુરી હાલ સે મારા હૈ, બે ગુનાહ મે. કોન સે પુલિસ વાલે લેકે ગયે થે? ગણેશનગર પંડેસરા, પંડેસરા પુલિસ વાલા ને લે. પુલિસ વાલે કા નામ ક્યા હૈ? વો લે ગયા જો હમ નહીં જાનતે હૈ, લેકિન જો મારા વો પંચાલ કરકે હૈ. જી, આપ ક્યા ચાહતે હો? હમકો યહી ચાહી, બે ગુનાહ કે જો બેકસૂર મેરા જો કસૂર કિયા, જો ગુનાહ વાલા વો રોડ પે ટહર રહા હૈ બિંદા, જો નહીં કિયા હૈ ઉસકો ઇતની બુરી હાલ સે મારા ગયા હૈ. હમકો યહી હૈ કે ઉસકો સજા સે સજા ચાહીએ, કે બે ગુનાહ કે મેરા લડકા ક્યું મારા ગયા હૈ. કિતને ઘંટે લોકઅપ મે રખા થા? હમારે લડકે કો 11 બજે 23 તારીખ કો દિન કે લે ગયા, કલ 24 તારીખ કો 4 બજે છોડા થા લોકઅપ સે. ફિર આપને ક્યા કિયા? વો બહુબાણી ભેજા, વહાં સે સાઇન લિયા, વહાં સે છોડા, બોલા કે જિસકે નામ પે ઘર હો, ઘર વેરા હો, એ સબ સબૂત લેકર આના, યહાં સે તબ વો કરાના હૈ. જી, તો આપને વો ભયો જિસકો આપ બોલ રહે હો કે પોલીસ ને મારા, ઉસે આપ કહાં પે લેકે આયા થે? ઉસકો યે સિવિલ મે લેકર આયે હૈ. ઓર સિવિલ કે ડોક્ટરો કા ક્યા કહેના હૈ? સિવિલ કે ડોક્ટર તો બોલા વહાં સે પહેલે તો બોલા વો 108 સે વો બેઠ નહીં પા રહા થા ગાડી પે, તો ઉસકો લેકર આઉં કૈસે? કોન સી કોન સી જગહ મારા હુઆ હૈ પુલિસ વાલો ને? પુલિસ વાલો ને પીછે એકદમ પૂરા એસા મારા હૈ કે એકદમ કાલા હો ગયા હૈ. અબ 108 સે ઉસકો લે આયે ગાડી સે, રિક્ષે સે બોલા મેં બેઠ કે નહીં આ પાયેંગે, તો 108 સે લેકર આયે, તો ડોક્ટર ને બોલા ક્યા કરના હૈ, સુઈ દઉં ઘર પર જાયેગા કે દાખિલ કરના હૈ? મેં બોલી ઇસકે ઠીક કરના હૈ, હમકો ઘર કે જાકે ક્યા કરના હૈ, ઇસકો ઠીક કરો. જી મેડમ, જો આપ અભી ક્યા ચાહતે હો? આપ અભી દવાખાને મેં જો અભી એડમિટ હૈ આપકા લડકા, ડોક્ટરો કા ક્યા બોલના હૈ કે અચ્છા હો ગયા હૈ, ક્યા હૈ હકીકત? દવા ઇલાજ કર રહે હૈ, યહાં રિપોર્ટ જો હૈ તો બહાર બહાર સે ભેજ રહે હૈ, 11 12 1200 કે રિપોર્ટ આ રહા હૈ હમારા. યહાં પે પુલિસ આયે થે, બોલે કૌન મારા, જો મારા વહી બોલ રહા કે કૌન મારા, લડકા ને બોલા કે પુલિસ મારા, બોલા કે પહેચાનતે હો? ફિર ભી વહી બોલ રહા હૈ કે પહેચાનતે હો? તો વો લડકા બોલા મેં પહેચાનતા હું, બોલા કોઈ બાત નહીં, દવા કરા કે પુલિસ સ્ટેશન ચલા જાના, દવા હોવા કે પૈસા કી જરૂરત હો તો બતાના મેં દેંગે, એસા બોલા હૈ. દવા તો હો રહી હૈ, યે બહાર બહાર કી રિપોર્ટ આ રહા હૈ, અબ બોલ રહે હૈ કે ઠીક હો જાયેગા, બહાર બહાર બોલ રહે કે ઇસકે ગોર્દા મેં જો ચોટે આઈ હૈ, ઇસકો બહાર સે રિપોર્ટ, મેરા સાઇન લિયા હૈ, બોલા કે બેઠ કે બેઠા કે સમજાયા કે આંટી ઇસકો સમજીએ કે આપકે યે સાઇન લિયા હૈ હમસે, કે મેં તો અનપઢ હું, પઢી નહીં હું, તો બોલા કે ઇસકો સાઇન કરી લીજીએ, કે ડાક્ટર ને યે સમજાયા કે ઇસકે ગોર્દા મેં ચોટ આઈ હૈ, ઇસકો જો આગે કે ભવિષ્ય લડકે બચ્ચે વાલા જો કુછ હોગા તે જાકે બહાર બહાર સે રિપોર્ટ નિકાલના, ઇસી આધાર પર હમ દવા કર રહે. જી, પાંડેસરા પોલીસની બર્બરતા તમને દેખાઈ રહ્યું છે, ત્યારે પાંડેસરા પોલીસ સિવિલ ખાતે આવીને આ ફરિયાદીને જ પૂછવામાં આવે છે કે તમને
કયા પોલીસવાળા, કયા પોલીસ અધિકારીએ માર માર્યો છે એવા સવાલો અનિલભાઈની મમ્મીને પૂછવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પર કેવા કાર્યવાહી કરવામાં આવશે, એ એક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ. વધુમાં જાણવા મળ્યું હતું કે શોધખોળ કરતા મહોલ્લાવાસીઓએ કહ્યું હતું કે અનિલને તો પોલીસ ઉપાડી ગઈ છે. ત્યારબાદ અનિલની શોધમાં પોલીસ સ્ટેશન પહોંચી તો મળવા પણ ન દેવાયું અને રાત્રે ભોજન લઈને ગઈ તો જમવા પણ દેવાયો ન હતો. દરમિયાન રવિવારે સાંજે 4 વાગે અનિલને છોડી દેવાતા અશક્ત હાલતમાં અનિલ ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ અનિલના શરીર પર અસંખ્ય ઈજાના દર્દથી પીડાતા દીકરાના શરીર પર મારના નિશાન જોઈ આંખ ભરાઈ આવી હતી. આખી રાત દર્દથી પીડાતા અનિલને આખરે સોમવારની વહેલી સવારે 4 વાગ્યે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. અનિલના શરીર પર મારના નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. પીઠ અને થાપા પર અસંખ્ય મારના નિશાન મળી આવ્યા હતા. દંડા કે ચામડાના પટ્ટા વડે અનિલને માર મરાયો હોવાની શક્યતા છે. બનાવ અંગે જ્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ મુકેશ ગુરવે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસને બચાવવા માટે ડોક્ટર તેમજ આરએમઓની ભૂમિકાની પણ ગંધ આવી રહી હોય તેવું જાણવા મળ્યું હતું. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.